હંમેશા આપણે જોયું છે કે 2% લોકોના નાના મોટા ખરાબ વ્યવહારોને લઈને આખી પોલીસે ક્યાંક ને ક્યાંક બદનામી સહન કરવી પડે છે. 98% લોકો પોતાનો પરિવારનો સમય ત્યાગ કરીને સમાજ માટે કામગીરી કરતા હોય છે. તો 98%થી આપણે 100% સુધી કઈ રીતે પહોંચીએ એ બી આ નવા વર્ષનો સંકલ્પ લેવાનો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જે હંમેશા પોતાના ભાષણો માટે ચર્ચામાં રહેતા હોય છે અને એકવાર એમને ભાષણોમાં પાકિસ્તાન પણ યાદ આવી જતું હોય છે, ઘણા બધા મંચ પરથી એ પોલીસના વખાણ પણ કરતા હોય છે, ઘણા બધા મંચ પરથી પોલીસ પર બગડતા પણ હોય છે, એમની કામગીરી પર વાત કરતા હોય છે. અને ફરી એકવાર હર્ષભાઈએ પોલીસને નવા વર્ષમાં કંઈક સલાહ આપી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. સુરતમાં નવા વર્ષે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અપીલ કરી છે. તેમણે કહ્યું કે દીકરીઓને મદદ કરવા માટે પોલીસ હંમેશા તત્પર રહે છે. દીકરીની છેડતી હોય કે પછી કંઈ પણ કાર્યવાહી હોય ઝડપથી થાય છે. નવા વર્ષે એક પણ ડ્રગ્સનો કેસ ન બને તેવા પણ સંકલ્પ લીધા. વધુમાં તેમણે કહ્યું કે 2% પોલીસના ખરાબ વર્તનથી 98% બદનામ થાય છે. સામાજિક સમસ્યા દૂર કરવા માટે પોલીસે 100% કામ કરવું પડશે. હંમેશા આપણે જોયું છે કે 2% લોકોના નાના મોટા ખરાબ વ્યવહારને લઈને આખી પોલીસને બદનામ કરવામાં આવે છે. 98% લોકો પોતાના પરિવારનો સમય ત્યાગી અને સમાજ માટે કામ કરતા હોય છે, એના બદલે એમની પણ બદનામી થતી હોય છે. એટલે આપણે 98ને 100 કરવાના છે. જે 2% પોલીસ ખરાબ છે એને પણ સારું થવાનું છે, એવા સંકલ્પ તેમણે મંચ પરથી લેવડાયા છે. તો હર્ષભાઈએ એ 2% પોલીસ માટે શું કહ્યું છે તે સાંભળો. દર નવા વર્ષે સામાન્ય રીતે જે વર્ષ ચાલુ થાય એ જ રીતે વર્ષ જો કાલે બી શરૂ થશે તો આ નવા વર્ષનો કોઈ ફાયદો નથી. નવા વર્ષે નવા સંકલ્પો જોડે આપણે જરૂરથી આગળ વધવું જોઈએ. એટલે પહેલો સંકલ્પ આપણે જરૂરથી લેવો જોઈએ કે PCથી લઈને CP સુધી પોલીસ સ્ટેશન, પોલીસ અને પોલીસે એ બધું પોલીસ સ્ટેશન સુધી અને ડ્યુટી સુધી હોવું જોઈએ. ઘરે પરત ફરે ત્યારે પરિવાર જોડે એક સામાન્ય નાગરિકની જેમ જીવન કઈ રીતે જીવી શકે તે દિશામાં આપણે આપણા સ્ટાફને પ્રેરણા કઈ રીતે આપી શકીએ તેની ચિંતા જરૂરથી કરવી જોઈએ. અને મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ આ દિશામાં જરૂરથી સફળતા પ્રાપ્ત કરશે. હંમેશા આપણે જોયું છે કે 2% લોકોના નાના મોટા ખરાબ વ્યવહારોને લઈને આખી પોલીસે ક્યાંક ને ક્યાંક બદનામી સહન કરવી પડે છે. 98% લોકો પોતાનો પરિવારનો સમય ત્યાગ કરીને સમાજ માટે કામગીરી કરતા હોય છે. તો 98%થી આપણે 100% સુધી કઈ રીતે પહોંચીએ એ બી આ નવા વર્ષનો સંકલ્પ લેવાનો છે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.